કલમને મળ્યો અવાજ, નોબત હવે યુટ્યુબ પર. સબસ્ક્રાઇબ કરો અને મેળવો ડેલી અપડેટ્સ. નમસ્કાર, આજે 3 જૂન સોમવાર. નોબત ન્યૂઝ ફ્લેશમાં હું પ્રતિક શુક્લ. તો ચાલો જોઈએ આજના મુખ્ય સમાચાર. જામનગરમાં મહિલાઓ માટે T20 ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થયું છે. નવાનગર વુમન્સ કપનું ઉદ્ઘાટન રાજ્ય સહકારી સંઘના ડાયરેક્ટર શેતલબેન શેઠના હસ્તે થયું હતું. આ તકે અનેક રાજકીય સામાજિક મહિલા અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. ક્રિકેટ બંગલામાં ટુર્નામેન્ટના બધા મેચ રમાશે. 9 જૂને ટુર્નામેન્ટનો ફાઇનલ યોજાશે. ધ્રોલની ખારવા ચોકડી પાસે ગમખ્વાર અકસ્માત થયો હતો. માર્ગ પર ઉભેલા છકડાને ડમ્પરે પાછળથી ટક્કર મારી હતી. છકડામાં રહેલ હેતલ ડાંગર નામની યુવતીનું મૃત્યુ થયું છે. કોમલ મકવાણા નામની યુવતી તથા ધવલ મારું નામના કિશોરને ઇજાઓ થઈ છે. ઉલ્લેખનીય છે કે છકડા ચાલક છકડો ઊભો રાખી ચા પીવા ગયો હતો. દરમિયાન ડમ્પરે ટક્કર મારતા છકડામાં બેઠેલા મુસાફરો અકસ્માતનો ભોગ બન્યા હતા. ગુજરાતના પ્રથમ સાંધ્ય દૈનિક નોબત દ્વારા આકર્ષક લવાજમ યોજના. ₹1750, 950 અને 850માં 3 જુદી જુદી યોજનાઓમાંથી આપની પસંદગીની યોજનામાં જોડાઈ વર્ષભરના નોબતના વાંચન સાથે 2 ડ્રો તથા ₹1 લાખના એક્સિડન્ટ વીમાનો લાભ મેળવો. સુરતની કરુણાંતિકા પછી રાજ્યભરના કોચિંગ ક્લાસ બંધ છે. ફાયર NOC લેવા તમામ ક્લાસીસને હુકમ કરવામાં આવ્યો છે. જામનગરમાં પણ તમામ ક્લાસીસમાં તપાસ થઈ છે. ફાયર NOC લેવા માટેના નિયમોમાં વિસંગતતા જોવા મળે છે. અમુક નિયમોનું વ્યવહારિક પાલન શક્ય નથી તેવું ક્લાસીસ સંચાલકો કહી રહ્યા છે. આ મુદ્દે જામનગર કોચિંગ એસોસિએશનને રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાને આવેદન પાઠવી રજૂઆત કરી છે. તો આ હતા આજના મુખ્ય સમાચાર. ફરી મળીશું. જય હિન્દ, જય હાલાર.